Arjun sir, Rasputra channel માં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આ વિડિયો માં સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ મેથ્સ ગાલા અસાઇનમેન્ટ બુક 2023 પ્રશ્નપત્ર 3 જેનો વિભાગ બી ને પણ હવે આપણે વિભાગ સી અને એ પ્રશ્ન 35 થી 42 3 માર્ક ના એવા 8 પ્રશ્ન તમાઠા ને 24 ગુણ આ વિભાગ છે અને જેમાં આપણે દાખલો નંબર 35 જે સમજવાનો છે. અને અગાઉ આપણે વિભાગ બી ના બધા સમજે જોઈ ગયા છીએ. જો તમે ન જોયો તો તમે અમારા જે પ્લેલિસ્ટ છે એમાં તમે મેળવી શકશો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી એક એક દાખલાને જે લિંક એ તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરવાની છે દાખલા નંબર 35. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 56, 58, 63, 104, 105, 108, 107, 81, 85 નો મધ્યસ્તંભ ઓલરેડી આપેલો છે, કેટલો? 67. તો x ની કિંમત જે આપણે ફાઇન્ડ કરવાની છે, સાવ સરળ છે અને મધ્યસ્થ છે, પણ આની અંદર આવૃત્તિ આપેલી નથી એટલે અવર્ગીકૃત માહિતી હોય તો એના માટે આપણે સૂત્ર ખ્યાલ છે. જો n છે એ અયુગ્મ હોય તો n વત્તા 1 ના છેદમાં 2 મો અવલોકન, અને જો n ની કિંમત જે છે એ યુગ્મ હોય તો n ના છેદમાં 2 મો અવલોકન પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 મો અવલોકન આખીના છેદમાં 2, એ સૂત્ર દ્વારા આપણે કરી શકીએ. પણ આની અંદર સૌથી પહેલા જોઈ લઈએ કે અવલોકન કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 એટલે કે આપણે લખી અહીં કુલ અવલોકનો એટલે કે n બરાબર 8. હવે 8 ચી સંખ્યા કેવી છે, યુગ્મ છે કે યુગ્મ? તો કે યુગ્મ છે. યુગ્મ મીન્સ કે બે કી સંખ્યા. ખબર કેમ પડે કે બે કી છે કે એકી? તો જો છેલ્લો અંક જોવાનો 0, 2, 4, 6 કે 8 હોય તો એ બે કી સંખ્યા કહેવાય, મીન્સ કે યુગ્મ. અને જો છેલ્લો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો એ એકી સંખ્યા કહેવાય એટલે કે અયુગ્મ. જેમ કે આપણે વાત કરી 12 છે, 12 તો છેલ્લો અંક શું આવ્યો અહીંયા 2, એટલે આખી આખી આ સંખ્યા છે કેવી કહેવાય? યુગ્મ કહેવાય. માની લો કે મેં આમ લખ્યું 125, છેલ્લો અંક શું આવ્યો? 5 આવ્યો. 5 છે એટલે આખી આ સંખ્યા કેવી કહેવાય? એક સંખ્યા. સિમ્પલ છે. હવે શું કરીશું આપણે, અહીંયા લખવાનું મધ્યસ્થ એટલે કે n બરાબર n ના છેદમાં 2 મો અવલોકન પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 અવલોકન અને આખીના છેદમાં 2. હવે મધ્યસ્થ છે ઓલરેડી તમને આપેલો છે, કેટલો છે? 67 n અપોન 2 n એટલે મને આપેલું છે કેટલું? 8 છેદમાં 2 મો અવલોકન પ્લસ n દેખાય અહીંયા 8 છેદમાં 2 પ્લસ 1 મો અવલોકન આખીના છેદમાં 2. હવે શું કરીશું, 2 × 2 ને 2 × 8, અહીંયા 2 × 2 2 × 8 એટલે 67 જી છે ને આપણે એમ રાખીએ પેલા બરાબર. હવે 4 મો અવલોકન પ્લસ 4 ને કેટલા થશે? તો કે 5 મો અવલોકન આખીના છેદમાં 2. હલો 67 × 2 કરી 7 × 2 = 14 + 1 2 × 6 = 12 × 12 = 1 થશે 13 એટલે 134. 7 × 2 = 1 2 × 6 = 12 = 1 થશે 13. હવે 4 નું અવલોકન આ 2 નો તો આપણે ગુણાકાર કરી નાખ્યો, તો 4 નું અવલોકન જે છે, 4 નું અવલોકન પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એટલે 1 × 5 અને એના પછીનું છે 1 વત્તા 1. હવે 134 ને આપણે એમને રાખીએ 1 ને કેટલા થશે? 2x ઓછે વત્તે ઓછા 5 માં દીધ જાય તો ઓછા 4. 34 ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે 134 વત્તા 4 = 2 થી છે એમને. 134 ને 4 કેટલા થશે? 138 = 2x
138 બગડો વે જોસે નીચે એટલે અહીંયા x છે એકલો થઈ જશે 2 કુગે એટલે 2 6 12 એક વધે અને ઉપરથી 8 એટલે 2 9 18 એટલે x ની કિંમત મને મળી કેટલી 69 બસ એ જ આપણે તો કરવાનું ચલો હવે આના પછીનો દાખલો નંબર 36 છે આપણે જોઈએ ત્યાર પછી દાખલા નંબર 36 એસોટોની સાંદ્રતા એ તમને આ રીતે આપેલી છે અને આવૃત્તિ આપેલી છે આના પરથી આપણાનો મધ્યક કી છે એ ફાઇન્ડ કરવાનો છે તમને રકમ છે આ રીતે આપેલી છે 0.00 થી 0.04 એની આવૃત્તિ આપેલી છે 4 બરાબર ત્યાર પછી 0.04 થી 0.08 એની 9 આવૃત્તિ આપેલી છે 0.08 થી 0.12 એની 9 આપેલી છે 0.12 થી 0.16 એની 2 0.16 0.20 એની 4 0.20 થી 0.24 એની 2 હવે બીજું શું કીધું જાણે આની અંદર તો હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્યક શોધો એવું તમને કીધેલું છે હવામાં એસોટોની સાંદ્રતા સાંદ્રતા એટલે થાય જથ્થો એ કેટલો છે એસોટો એટલે થાય સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બરાબર હવે આવૃત્તિ આપેલી છે અને આ પોઈન્ટ માં આપેલું છે પહેલા જોઈ લેવાનું બધાનો કાળો સરખો છે 0.00 0.4 8 12 ને 4 16 ને 4 20 એટલે આ આંકડો છે આપણે પદ વિચલનની રીતથી પણ કરી શકીએ અને ધારણ મધ્યકથી અને જે સીધી રીત છે પ્રત્યેક રીત એ ત્રણેય રીતે કરી શકીએ પરંતુ પોઈન્ટ માં છે એટલે આપણે સીધી રીત છે પહેલી એટલે કે પ્રત્યેક રીત છે એનાથી કરીશું હાલો હવે મધ્ય કિંમત એટલે કે xi આપણે જોશે તો એ કઈ રીતે મળે તો વર્ગની જે અધસીમા છે અને ઉધોસીમા એ બંનેનો સરવાળો કરી અને બે થી ભાગી નાખી 0.004 હવે 4 ને આપણે બે થી ભાગી જો 0.00 અને 0.04 એટલે કેટલા થાય 0.02 અને એ પહેલા આપણે આનો ટોટલ કરી લઈએ 9 9 18 4 22 ને 2 24 ને 4 28 ને 2 30 અને એ આપણું છે સિગ્મા fy હાલો હવે આપણે ગાળો જોઈ લેવાનો કેટલાનો 4 4 નો ગાળો આવે છે એટલે 0.2 માં 4 નાખી 0.4 ને 2 થશે 6 પછી આવશે 0.10 ફરી પાછા આપણે માં નાખીએ 4 એટલે 0.14 એમાં વળી પાછા 4 નાખી 0.18 અને એમાં 4 નાખી 0.22 બરાબર છે આનો ક્યાંય ટોટલ આપણે ન કરવાનો એટલે ડેશ કરી નાખશે હવે છેલ્લો કોલમ આવશે આપણે પ્રત્યક્ષ રીતે કરવો છે એટલે fy xi હાલો હવે આપણે fy અને આ xi આ બંનેનો કરીશું ગુણાકાર 4 2 ને 8 એટલે 0.08 ડાયરેક્ટ કરી લેવાનું 9 6 ને 54 એટલે 0.54 10 ગુણ્યા 9 10 ગુણ્યા 9 એટલે 10 9 ને 90 0.90 14 2 ને 28 એટલે 0.28 18 6 ને 72 એટલે 0.72 22 તો ને થશે 44 એટલે 0.44 કરો બધા ટોટલ 8 ને 4 12 ને 8 20 ને 2 22 ને 4 26 નો છગડો વધી ચડી 2 2 ને 5 7 ને 9 16 ને 2 18 ને 7 25 ને 4 29 નો નવડો વધી ચડી 2 પોઈન્ટ ના પોઈન્ટ અને 2 પોઈન્ટ ને 6 હવે શું કરીશું આપણે લખવાનું મધ્યક અને કઈ રીતે તો કે સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીત હાલો આપણે લખી x બાર બરાબર એનું સૂત્ર છે સિગ્મા fy xi છેદમાં સિગ્મા fy હાલો સિગ્મા fy xi પણ મળ્યું કેટલું 2.96 અને સિગ્મા fy આપણે અહીંયા ઓલરેડી મળેલું છે કેટલો 30 હાલો હવે પેલા તો પોઈન્ટ કાઢી નાખવાનું એટલે 296 પોઈન્ટ પછી જમણી બાજુ 2 આંકડા છે એટલે નીચે એકલો કરીને 2 મીટર આપણે કરીશું અને 30 ચીજ છે એને આપણે એમ નંબર રાખીએ આ બે વચ્ચે કાંઈ ન હોય તો ગુણાકારની સાઇન હોય હવે શું કરશી 296 જે છે
હું એને આ રીતે કરી શકું બસો છન્નું અહીંયા ત્રણ છે ને હું એટલો કરી નાખું એટલે આ જે ઝીરો છે ને આપણે સો ને દઈ દેવાનું એટલે કેટલા થઈ જાય અહીંયા હજાર બસો છન્નું ને આપણે ત્રણ થી ભાગીએ જોઈ બસો છન્નું એને ભાગ્યા ત્રણ ત્રણ ના પાડા ઓગણત્રીસ સુધી જવું એટલે કેટલા થી ભાગ આવશે ત્રણ નવા સત્યાવીસ હાલો નવ માંથી સાત છે એટલે બે ઉપરથી ઉતાર્યો છ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ અઠા ને ચોવીસ છ માંથી ચાર છે એટલે બે પોઈન્ટ છે એટલે ઝીરો થી ભાગ આવશે ત્રણ છ અઢાર વીસ માંથી અઢાર છે એટલે કેટલા આવે બે પોઈન્ટ છે એટલે ઝીરો ત્રણ છ અઢાર ટૂંકમાં અઠાણું પોઈન્ટ છાસઠ હજી આપણે આ જોઈએ બે પોઈન્ટ છે એટલે ઝીરો અઠાણું પોઈન્ટ છ છ છ એવું આવું જોઈએ એટલે પચાસ થી વધે છે એટલે આપણે અઠાણું પોઈન્ટ સડસઠ કહી શકીએ બરોબર છે હાલો અઠાણું પોઈન્ટ સડસઠ હવે અઠાણું પોઈન્ટ સડસઠ જે છે એને આપણે ભાગવાનું છે હજી એક હજાર થી હવે આપણે જયારે ભાગવાનું હોય ત્યારે પોઈન્ટ જે છે એ ડાબી બાજુ ખસે ને ગુણાકાર કરવાનું હોય ત્યારે પોઈન્ટ છે એ જમણી બાજુ ખસે હાલો નવ આઠ છ સાત હાલો પોઈન્ટ અહીંયા હતો પેલા અંક હશે ત્રણ અંક ખસી જશે એટલે એક અંક બે અંક અને આ ત્રણ અને પોઈન્ટ કરીને હવે ઝીરો આ આપણો સાચો જવાબ થયો કહેવાય પરંતુ તમારે પોઈન્ટ પછી માત્ર ત્રણ અંક અથવા તો બે અંક જ લેવાના હાલો મારે હવે ત્રણ અંક લેવા હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ તો એના પછીનો અંક છે એ જોવાનો હાલો એ છ છે એટલે પચાસ થી વધે છે પચાસ થી વધે છે એટલે આપણે આઠની જગ્યાએ નવ કરી શકીએ અને આનો જે જવાબ છે સાંદ્રતા કેમ આપેલી છે આપણને પાર્ટ પર મિલિયન ની અંદર આપેલી છે એટલે આપણે અહીંયા લખીશું પી પી એમ ખ્યાલ આવી ગયો તો આ આપણે અહીંયા જે સમ છે દાખલા નંબર છત્રીસ એ આપણે પૂર્ણ કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર સાંદ્રતા વિશે વાત કરીશું તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો તમે અમારા યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બટન ને ઓન રાખજો જેથી કરીને આના પછીના જે વિડીયો અપલોડ કરો એટલે નોટિફિકેશન મળી જાય ફરી પાછા મળશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ